मित्रों अपनी यूट्यूब चैनल गुजरात न्यूज में मित्रों चैनल में तमे नवा हो तो चैनल ने सब्सक्राइब करो पासे बेल आइकन हे प्रेस करवानु भूलता नहीं। मित्रों महत्वना समाचार जो है तो शिक्षण सहाय बाबते खूबज मोटा अपडेट आ रहा है। बाळकोने 1800 रुपयाथी लईने 2 लाख सुधीनी मळशे सहाय। आ योजनानो भूल्या विना लाभ लो मित्रों। तो शिक्षण माटे खूबज महत्वनुं अपडेट आ रही है। गुजरात गुणवत्ता अने साक्षरता दर सतत वधी रह्यो छे, ज्यारे ड्रॉप आउट रेशियामां पण छेल्ला केटलाक वर्षोमां दरमियान नोंधपात्र घटाडो जोवा मळी रह्यो छे। राज्यमां श्रमिक परिवारना बाळको अने शिक्षणथी वंचित न रहे ते माटे गुणवत्तायुक्त शिक्षण मेळवी उज्ज्वल भविष्यनું निर्माण करी शके ते माटे राज्य सरकार द्वारा शिक्षण सहाय योजना अमलमां मूकवामां आवी छे। आ योजना अमलमां मूकी त्यारथी ज 30 जून 2023 સુધીમાં કુલ 2,80,906 લાભાર્થી બાળકોને અહીં 1,159.63 કરોડથી પણ વધુની સહાય આપવામાં આવી છે। ગત વર્ષ 2022-23 દરમિયાન જ રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગારી વિભાગ દ્વારા શ્રમિક પરિવારોને 50,299 બાળકોને અહીં 42.45 કરોડથી પણ વધુ શિષ્યવૃત્તિ આપવામાં આવી છે। બાંધકામ શ્રમયોગી કામદારોના કલ્યાણ અને ઉત્કૃષ્ટ માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિકોના કલ્યાણ માટે હેઠળ શિક્ષણ સહાય રોજગાર યોજનાઓ કાર્યરત છે। આ યોજના હેઠળ શ્રમિક પરિવારના બાળકોને પ્રાથમિક શિક્ષણથી લઈને અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે। બાંધકામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના હેઠળ ધોરણ 1-5માં અભ્યાસ કરતા બાળકોને 1800 અને ધોરણ 6-8માં અભ્યાસ કરતા બાળકોને 2400 અને ધોરણ 9-10માં અભ્યાસ કરતા બાળકોને 8000 અને 11-12માં અભ્યાસ કરતા 10000 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। આ ઉપરાંત બાળકોને 12 પછીના BA, BCOM, BBA, BCA, MCA, LLB જેવા સરકાર માન્ય જે કાંઈ સ્વનિર્ભર સંસ્થાઓ તથા નિયત સ્નાતક જે કાંઈ કક્ષાના અભ્યાસક્રમો છે અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને 10000ની સહાય આપવામાં આવશે। વધુમાં સ્નાતક પછીના ઉચ્ચ કક્ષા માટે MA, MCOM, MSc, MSW અને MSW અને LMW જેવા અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે 15000 અને MSc અને MBA જેવા કોર્સોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 25000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે। આ સિવાય ધોરણ 10 પછીના સરકાર માન્ય સંસ્થાના ડિપ્લોમા સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે પણ 25000ની સહાય આપવામાં આવશે। એટલું જ નહીં, MBA અને MD અથવા તો ડેન્ટલ જેવા મેડિકલ વિદ્યા શાખાઓના અભ્યાસ માટે લઘુત્તમ 25000 અને મહત્તમ 2 લાખ સુધીની સહાય આપવામાં આવશે। આ ઉપરાંત ફાર્માસિસ્ટ, એગ્રીકલ્ચર, આયુર્વેદિક, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ, આર્કિટેક્ચર, એન્જિનિયર, ટેકનોલોજી જેવા પ્રોફેશનલ કોર્સિસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ લઘુત્તમ 25000 મહત્તમ 50000 સુધીની રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે। સ્માર્ટ સિટી એવોર્ડમાં ગુજરાતનો અહીં તમે જોઈ શકો છો। ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે તેજસ્વી અને જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકોના બાળકોના કારકિર્દી અને ઘડતર માટે આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે। શ્રમ અને કૌશલ્ય વિભાગ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકોના મહત્તમ 2 બાળકોને જ આ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે। મિત્રો તો મળીએ નવા વિડીયોમાં, ખૂબ જ મહત્વનો વિડીયો છે। જો તમે આની સહાય લેવા માંગતા હોય તો જરૂરથી વિડીયોમાં કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે આના માટે કઈ રીતે અરજી કરવી તેમજ સંપૂર્ણ માહિતીવાળો એક વિડીયો બનાવશું અને તમારા સુધી પહોંચાડીશું। મળીએ નવા વિડીયોમાં મિત્રો।